समझ लेने से थोड़ी होता है, पढ़ाई करवाना है उनको, समझ लेने से क्या बात होती है, पढ़ाई करवानी है। बेटा तुमने नंबर धोरण में दस कई धोरण में छो तुम? 12 साइंस में गुजराती कौन भणावा आवे? ખાનગી શિક્ષક એટલે એ લોકો છે અહીંયા ના ખાનગી શિક્ષકો કોણ છે ને શું કોણે ભરતી કરી, કોણ પગાર આપે છે, કયા ઓર્ડરથી ભરતી થઈ, કોણ છે બતાવો મને? ગવર્મેન્ટના તો કેટલા, 9 ટીચર છે કે 10 ટોટલ કેટલા હોય? બરાબર 12 ટીચર છે, 12 ટીચરને ગુજરાતી આવડતું નથી, ઇવન વોર્ડનને ગુજરાતી આવડતું નથી, કોઈ ક્લાર્ક બી છે કે તમે એકલા જ છો બહારનો? ક્લાર્કને ગુજરાતી આવડે છે ભાઈ? આપ મત બોલી, મેં પૂછું ઇતના બોલે, ક્લાર્કો ગુજરાતી આતી હે ભાઈ? ગજબનું છે, હવે અમારા બાળકો તો હજુ હમણાં જ ભણવા આવેલા છે, એમને તમે શું ભણાવો? જો ભાઈ સીધી સી વાત એવી છે, 6, 7, 8 આ લોકો એવું કહે છે કે ઇંગ્લિશ મીડિયમ છે, 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે, અહીંયા 12 ટીચરો, વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી, તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે? આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે, આ વાસ્તવિકતા છે, પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે? એટલે આ બહુ ગંભીર બાબત છે, આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, જેમણે પણ આ ભરતી કરી હશે, હું બધાને રજૂઆત કરીશ, અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે, આવનાર દિવસો ગાંધીજીના માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું, કેમ કે અમારા વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા આવતા હોય અને એમને ભણાવવાવાળાને ગુજરાતી નહીં આવડતી હોય, અમે ક્યારેય નહીં ચલાવીએ ચોખ્ખી ને ચંદનજી વાત, એના માટે અમારે લડવું પડશે, તો સરકાર સામે અમે લડવાના મૂળમાં છે. સીધી સરળ વાત છે, આવું થોડું શિક્ષણ ચાલે, ચાલો બતાવી દો.